નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ સાત વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનો કાવ્ય નંબર ચાર ચાલો ચરણ ઉપાડો કાવ્યની સમજૂતી આપણે ભાગ એક માં મેળવી તો હવે આપણે ભાગ બે માં સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ સાથે તેનું સોલ્યુશન મેળવશું જેની પીડીએફ તમને મળી રહેશે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ સૌપ્રથમ પ્રશ્ન એક વાતચીત તો વાતચીતમાં પ્રશ્ન એક માં એમ કહે છે કે આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી કારણ આપો શા માટે તો આ કાવ્યની કાવ્યની બંધુ ચાલો ચરણ ઉપાડો સૌથી જે પહેલી પંક્તિ છે પહેલી પંક્તિ ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ગમી કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સઘળા બધા જ ભેદભાવને ભૂલીને ને આહવાહન કર્યું છે સમગ્ર કૂચગીતની એ ધ્રુવ પંક્તિ છે ધ્રુવ પંક્તિ એટલે શું તો કે મધ્યસ્થાનની એક મધ્યના કેન્દ્રમાં લીધેલી એક પંક્તિ છે ત્યારબાદ સવાલ નંબર બે તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો તમારે કોઈ કામ હોય એ કામ માટે તમે બીજા વ્યક્તિની મદદ કેવી રીતે મેળવશો તો તેનો જવાબ છે કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એના નિસ્વાર્થ એટલે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગરના ભાવની વાત નમ્રતાથી એકદમ શાંતિથી એકદમ વિનમ્ર ભાવે કરીશ કામનું મહત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા

સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો એટલે કે સંગઠનનો એ રાષ્ટ્ર મંત્ર છે એમાં પ્રગટ થયેલો જોવા મળે છે એટલે ભારતનું જે રાષ્ટ્રગીત છે એ ગમે છે ત્યારબાદ સવાલ નંબર એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે બરાબર અમુક કામ એવા હોય કે જે આપણે એક વ્યક્તિ કરી શકતા હોય પણ અમુક કામ કરવા માટે સમૂહની જરૂર પડતી હોય તો એવા કયા કામો છે એની વિગત અહીંયા નીચે આપેલી છે એકલા થઈ શકે તેવા કામ બરાબર એક વ્યક્તિ કરી શકે તેવા કામ તો કે કામ તો કયા છે રમતો રમતો રમવી શાળામાં અભ્યાસ કરવો વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે આ બધા કાર્યો આપણે સમૂહમાં કરી શકીએ અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે બરાબર અમુક એવા કાર્યો હોય એ છોડીને આપણે બીજા બધા કામો સમૂહમાં કરી શકીએ છીએ સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધારે છે જો એક વ્યક્તિ કરે કામ એના કરતા બધા વ્યક્તિ સાથે મળીને જો કામ કરે તો એ કામ જલ્દી પૂરું થઈ જાય અને કામમાં સફળતા પણ મળે ત્યારબાદ પ્રશ્ન પાંચ સવાલ નંબર પાંચ તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો બરાબર તમે કોઈ લક્ષ્ય નક્કી કરેલો છે એ નક્કી કરેલા લક્ષ્યને સિદ્ધ કરવા માટે એટલે કે હાંસલ કરવા માટે તમે શું શું કરશો તો ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છા શક્તિને પ્રબળ પ્રબળનો અર્થ શું થશે તો કે તીવ્ર આપણી જે ઈચ્છા શક્તિ છે એને તીવ્ર બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત પૂરેપૂરી મહેનત કરવી જોઈએ એ માટે પ્રબળ ઈચ્છા શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ પુરુષાર્થ એટલે શું તો કે પરિશ્રમ અથવા તો મહેનત છ તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે બરાબર તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે તો ક્યારે લીધી છે હા મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે રબર દાદાનો જન્મદિવસ હતો ત્યારે તેની પ્રેરણાથી શેરીની સ્વચ્છતા પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા કરી છે આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું પ્રશ્ન બે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો વેગ વેગ એટલે ઝડપ તેનો ઓપ્શન એક છે કે ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે ઓપ્શન નંબર બે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે

કે જય કાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું ત્યારબાદ પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો પળપળ આપણને એક ઉદાહરણ આપ્યું છે અહીંયા કે પળપળ પળપળ નો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર બરાબર તો આવા ઘણા બધા શબ્દો આપેલા છે એ શબ્દનો યોગ્ય અર્થ બનાવીને એક વાક્યમાં પ્રયોગ કરવાનો છે બીજો આપ્યો છે સવાલ ટક ટક નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે છે બરાબર કોઈ નાની નાની વાતમાં કોઈ ટકટક કરે તો કામ શું થાય બગડી જાય ટપ ટપ મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાંથી ટપ ટપ આંસુ સર્યા ત્યારબાદ ચોથો સવાલ ધક ધક અંધારી રાતે ડરપોક મેહુલને ધક ધક થવા લાગ્યું ત્યારબાદ ચટચટ બિલાડી દૂધ પી ગઈ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે એક ખાસ નોંધ છે ધોરણ સાત વિષય ગુજરાતીના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની

અજુગતું અશક્ત અશક્ય અનિમેશ અડગ અવિચલન અને અવિરત તો જોઈએ સવાલ એક સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ તેનો જવાબ આવશે અવિરત ત્યારબાદ બીજો સવાલ ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે તો કે અવિચલ બરાબર ક્યારેય વિચલિત થતો નથી ત્યારબાદ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી તેનો જવાબ આવશે અશક્ય સવાલ નંબર મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે જવાબ આવશે અશક્ત બરાબર આપણું મન જો અશક્ત હોય તો શારીરિક બળ શરીર વડે થતું બળ એકલું કઈ કરી શકતું નથી ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી જે માનવી અડગ છે જેના વિચાર અડગ છે તેને હિમાલય નડતો નથી પ્રશ્ન નંબર વિચારથી યોગ્ય શબ્દ મૂકો કંસ આપેલા છે આપણને દોડો ખાડો ઊંચી આડો પગલા ડરાવે બરાબર આપણને કૌશ આપેલા છે તો જોઈએ ચાલો ચરણ ઉપાડો છોને પર્વત તો જવાબ આવશે આડો ચાલો ચરણ ઉપાડો સાથે ખાલી જગ્યા માંડો તો એનો જવાબ આવશે પગલા ત્યારબાદ ચાલો ચરણ ઉપાડો કુદી જ જઈએ ખાડો ત્યારબાદ ચાલો ચરણ ઉપાડો છોને ઊંચી વાડો ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો દાડો એટલે દિવસ રાતને દિવસ દોડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કોઈ ત્રાડો ચાલો ચરણ ઉપાડો ત્યારબાદ પ્રશ્ન ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો અહીંયા તમને ઉદાહરણ પણ આપેલું છે કે ચાલો જમી લઈએ બરાબર તેનું શું કરવાનું છે કે આ જે ઉદાહરણ આપ્યું છે એના આધારે આપણે વાક્યો બનાવવાના છે ચાલો કસરત કરીએ ચાલો રમત રમીએ ચાલો સાથે ફરવા જઈએ ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ ચાલો વૃક્ષો વાવીએ ચાલો હવે ગૃહ કાર્ય એટલે કે આપણું કરીએ પ્રશ્ન સાત બોલો જુઓ ઉઠો બરાબર આ જે શબ્દો આપ્યા છે એવા શબ્દ થી વાક્ય ની શરૂઆત કરવાની છે તો જોઈએ નંબર એક શ્વાસ ભરીને દોડવા લાગો તેમાં આપ્યું છે કે અહીંયા જે ચાલો આ જે શબ્દ છે અહિયાં એનો પ્રયોગ કર્યો છે કે ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો ઉઠો ઉઠો બરાબર અહીંયા જે શબ્દ આપ્યો છે શ્વાસ ભરીને દોડવા લાગો ત્યારબાદ બીજો સવાલ ધ્યાન આપીને વાંચવા લાગો તેનો જવાબ છે અહીંયા આપેલો છે ચાલો ચાલો શબ્દનો પ્રયોગ કર્યો છે કે ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો ત્યારબાદ બીજું એમ કીધું છે કે જુઓ બરાબર અહીંયા તમને શબ્દ આપ્યો છે જુઓ જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો સવાલ નંબર ત્રણ સામેના મકાનમાં આગ લાગી તેનો જવાબ આવશે કે દોડો સામેના મકાનમાં શું થયું આગ લાગી ઉઠો સામેના મકાનમાં આગ લાગી ચોથો સવાલ ડુંગર કેટલો દૂર છે તેનો જવાબ આવશે કે કહો કે કહો તો કે ડુંગર કેટલો દૂર છે જુઓ ડુંગર કેટલો દૂર છે બરાબર આપણે ઘણી વાર કોકને કહેતા હોય પૂછતા હોય કે કયો તો આ કેટલી આ જગ્યા કેટલી દૂર છે અથવા તો આપણને જગ્યા આપણી સામે દેખાય તો આપણે કોઈને કહેતા હોય કે જો આ જગ્યા અહીંયા જ આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ કહો કહો શું જોઈએ છે બોલો શું જોઈએ છે છઠ્ઠો સવાલ બોલો બરાબર એમથી આપણે એક વાક્ય બનાવવાનું છે બોલો ક્યારે આવો છો એવો સવાલ પૂછે છે કે બોલો ક્યારે આવો છો કહો ક્યારે આવો છો ત્યારબાદ સવાલ નંબર આઠ બરાબર પ્રશ્ન આઠ કાવ્ય વાંચો પ્રશ્નોના જવાબ આપો આ જે કાવ્ય આપેલી છે એને વાંચવાની છે બરાબર એ સ્પષ્ટપણે કીધું કે કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા કાટા આવે કંકર આવે ધૂમ ધકતી રેતી આવે ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધરીને ચાલતો જા દુર્ગમ પંથ કાપીએ જા હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના શિસ્ત શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપીએ જા દુર્ગમ પંથ કાપીએ જા હવે આના જે પ્રશ્નોના જવાબ છે જોઈએ પ્રશ્ન એક રસ્તામાં કેવા કેવા સંકટો આવી શકે આપણે જે કાવ્ય વાંચીએ એના આધારે આપણે જવાબ આપવાના છે કે રસ્તામાં રસ્તામાં કેવા કેવા સંકટો આવી પહોંચે તો એના જવાબ છે કે રસ્તામાં કાટા કાંકરા અને ધૂમ ધકતી ગરમ રેતી અને ખાડાની ધારે ધારે ચાલવા જેવા સંકટો આવી શકે ત્યારબાદ સવાલ નંબર બે સંકટની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શું કરવું જોઈએ

બરાબર જીવનમાં તમે જે કઈ પગલું આગળ વધો છો એ દરેક પગલે સાવધ રહીને સાવધ એટલે એકદમ સાવચેતીથી સાવધાનીથી સાવધ રહીને પ્રેમળ પ્રેમળતા પ્રગટાવવાનો અંતરને એટલે કે હૃદયને અજવાળવાનો કાંટા કાંકરા ધખતી રેતી અને ખાડાની ધારે ધૈર્ય ધરીને એકદમ ધીરજપૂર્વક આગળ ચાલવાનું છે હિંમત ન હારવાનો સ્વાર્થ સામે ન જોવાનો શિસ્ત શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે ત્યારબાદ પાંચ જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરવાનું છે એટલે કે બોલવાનું છે હિંમત સાંસ્કૃતિક મહત્વપૂર્ણ યાજ્ઞ વલ્ક્ય રાજ્યાભિષેક હર્ષવર્ધન વિશ્વ વિખ્યાત વ્યક્તિ કેન્દ્રી ઉચ્ચ પ્રદેશ અને પાઠ્ય પુસ્તક તો જોઈએ આના વાક્યોની યાદી પ્રશ્ન દસ ઉપરની યાદીમાંથી કોઈ પણ પાંચ શબ્દ આ તમને જે યાદી આપેલી છે આ યાદીમાંથી કોઈ પણ પાંચ શબ્દ નો ઉપયોગ કરીને પાંચ વાક્ય લખવાના છે બરાબર આજે આગળના પ્રશ્નોમાં આપણને જે પ્રશ્નો જે યાદી આપેલી છે શબ્દની યાદી એ શબ્દની યાદીમાંથી પાંચ શબ્દ લેવાના છે કોઈ પણ તમને ગમતા પાંચ અને પાંચ શબ્દને આધારે આપણે વાક્ય બનાવવાના છે તો જોઈએ વાક્યો નંબર એક હિમાચાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ બરાબર આજે કોષ્ટક છે એમાંથી આપણે શું લીધું તો પહેલું લીધું હિમાચાદિત બરાબર ત્યારબાદ બીજું શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે તો બીજું આપણે શું લીધું કોષ્ટક શબ્દ સાંસ્કૃતિક ત્યારબાદ ત્રીજું આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત રહ્યો

હવે આ પૂરેપૂરો કોષ્ટક આપ્યું છે કોષ્ટકમાંથી પાંચમો શબ્દ આપણે અહીંયા લીધો છે મહત્વપૂર્ણ તો આવી રીતે તમે આમાંથી કોઈ પણ પાંચ શબ્દ લઈને એના વાક્ય બનાવી શકો છો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન અગિયાર કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દને પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવેશ જઈશું બરાબર અહીંયા ઓપ્શન આપ્યા છે ક્યારે કેમ ને કેવા તો હવે આનો સવાલ બનશે શાળામાંથી ક્યારે પ્રવાસ જઈશું બરાબર અહીંયા જે ત્રણ આપણને કંશ આપેલા છે ત્રણ જે શબ્દ આપેલા છે એમાંથી કયો શબ્દ લીધો છે તો કે ક્યારે તો કઈ રીતે તો અહીંયા આપેલું છે કે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં આપણે પ્રવાસે જઈશું તો સવાલ પૂછવો હોય તો શું કરવાનું તો કે શાળામાંથી આપણે ક્યારે પ્રવાસ જઈશું બરાબર તો બીજો આપ્યું છે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી હવે અહીંયા એવા ઓપ્શન આપ્યા છે કોણે ક્યાં અને શું આપણે જોઈએ મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી બરાબર જવાબ છે દીકરીએ તેનો સવાલ શું કે મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી તો અહીંયાથી કયો ઓપ્શન લીધો છે કોણે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે ત્રણ ઓપ્શન આપ્યા છે કોણ કેમ અને ક્યાં તો અહીંયા જવાબ જોઈએ એનો સવાલ એવી રીતે બન્યો છે કે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે બરાબર અહીંયા શું કીધું છે કે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે તેનો સવાલ બનાવતી વખતે આ અહીંયાથી કાઢી નાખ્યું અને એમાં કયો ઉમેર્યો છે તો લખાય કે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે એવો સવાલ પૂછ્યો છે પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા હવે અહીંયા તમને ત્રણ શબ્દ આપ્યા છે શું ક્યાં અને ક્યારે ત્યારે બરાબર ચલો સવાલ જોઈએ કે પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા અહિયા જે રમકડું હતું એ કાઢીને ત્યાં શું લગાડ્યું છે શું બરાબર તો હવે પાંચમું ચિન્ટુ અને મીનુ વિદેશ ફરવા ગયા અહીંયા પણ ત્રણ શબ્દો આપ્યા છે કે ક્યાં શું અને કેમ તેનો સવાલ એવી રીતે બનશે કે ચિન્ટુ અને મીનુ ક્યાં ફરવા ગયા અહિયાંથી વિદેશ શબ્દ કાઢીને એની જગ્યાએ શું મૂક્યું છે ક્યાં અને એવી રીતે સવાલ બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારી માટે ખાસ નોંધ છે ધોરણ પોથીના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ તથા બુકની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા જે નંબર આપેલો છે તે નંબરનો સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો તેના પર પણ તમને આ પીડીએફ અને બુક ઉપલબ્ધ મળશે ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર બાર આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો રૂક જાના નહીં તું કહી શું આપ્યું છે કે તું ભાઈ રૂક જાના નહીં તું કહી હાર કે કાટો પે ચલ ચલ કે મિલેંગા સાયે બહાર કે એનો અર્થ જોઈએ કે તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં બરાબર તમારે જીવનમાં કે હાર માનીને રોકાવાનું નથી મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમારા જીવનમાં જે પણ કઈ મુશ્કેલી આવેલી છે મુશ્કેલીનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે તમે હાર માનીને થંભી જશો એટલે કે તમે હાર માનીને તમારા જીવનમાં જો 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 અટકી જશો જશો રોકાઈ આગળ નહીં વધો તો શું થશે ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે ઘણી વાર કેવું થાય કે આપણા જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે આપણે શું કરીએ હિંમત હારી જઈએ તો અહીંયા એમ કે છે કે આપણે હિંમત નથી હારવાની જો આ મુશ્કેલીનો આપણે સામનો કરશું તો આપણને જીવનમાં ચોક્કસ સફળતા મળશે ત્યારબાદ આપણે ચાલતા ચાલતા એટલે કે જીવનની મુશ્કેલીને દૂર કરતા કરતા કે અટકી નથી જવાનું આ ઉપરાંત કાટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે ત્યારબાદ આગળ જોઈએ એક રાસ્તા હે જિંદગી જો થમ ગઈ તો કુછ નહીં શું કીધું છે એક રાસ્તા હે જિંદગી જો થમ ગયે તો કુછ નહીં એ કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં એ કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં આનો આપણે અર્થ જોઈએ જીવન એક પથ છે શું છે એક માર્ગ છે જો થોભી ગયા થોભવું એટલે અટકવું જો તમે અટકી ગયા તો કશું જ નથી તમે જીવનમાં જો અટકી ગયા તો તમને કઈ સફળતા મળવાની નથી જીવન એક અંત વગરનો રસ્તો છે એટલે કે એનો ક્યારેય અંત જ નથી આવતો જો તમે અટકી ગયા તો કઈ મેળવશો નહીં આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તમારા કદમ તમારો જે ચાલવાની ગતિ જો ક્યાંય રોકાઈ ગઈ ચાલવાનું કહે છે અને કેમ તેનો જવાબ છે કાવ્યના આધારે કે કવિ નેક થઈને આપણે જોયું નેક નેક નો અર્થ શું થશે તો એકદમ પ્રામાણિકતાથી અથવા તો એકદમ વફાદારીથી કવિ એમ કે એકદમ પ્રમાણિકતાથી એકદમ વેગે પડે એટલે કે આ બધું જ છોડીને ભેખ લઈને એટલે કે સર્વસ્વ બધું છોડીને જે આપણો ધ્યેય હાસિલ કરવાનો છે એના માર્ગ ઉપર આપણે ચાલતા રહેવાનું છે હિમાલયની જેમ

આપણી વચ્ચે જે નાત જાત ધર્મ રૂપ રોપ રૂપરંગને લઈને જે એકબીજા પ્રત્યે જે ભેદભાવ છે એ ભેદભાવને ભૂલીને એક થઈને એટલે કે એકતાની ભાવના સાથે રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે સજ્જ થવું એટલે શું થશે તો કે તૈયાર થવાનું છે ત્યારબાદ પ્રશ્ન સવાલ નંબર બે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે તો કવિ એમ કહે છે કે જો ઊભા રહ્યા ચરણ તમારા થંભી ગયા થંભી ગયા થંભી ગયા એટલે કે રોકાઈ ગયા ગતિ વણ થંભ્યા એટલે કે રોકાયા નહીં એકદમ ગતિશીલ રહ્યા એટલે કે સતત ગતિશીલ રહ્યા તો જીવન આપણું કેવું થશે હંમેશા ધન્ય થશે અને જીવન શું થશે જય જયકાર થશે ત્યારબાદ ત્રીજો સવાલ આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે તમને આ કાવ્ય દ્વારા શું વાત જાણવા મળે શું બોધ મળ્યો તો જોઈએ આ કાવ્ય એક શૌર્ય ગીત છે અથવા તો કુચ ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે આપણા દેશ માટે સજ્જ થવા એટલે કે તૈયાર થવા લોકોને હાકલ કરવામાં આવી છે પડકારો એટલે કે આપણને જે કઈ ચુનૌતી મળે છે એ ચુનૌતીને ઝીલવાની છે એમાં આહવાહન કરવાનું છે ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ મળે છે કે રાષ્ટ્ર માટે આપણા દેશ માટે આપણે તન મન અને ધન થી જ્યાં જેનું અને જે બરાબર જે વ્યક્તિને જે પણ સમર્પણ કરવું પડે એ કરવાનું છે અને આપણા નિર્ધાર એટલે કે નિશ્ચય આપણો જે ધ્યેય છે ધ્યેયને સિદ્ધ કરવાનો છે પણ કેવી રીતે તો કે હિમાલયની જેમ અડગ રહીને ડગ્યા વગર એકદમ અડીખમ રહીને આપણે ધ્યેયને સિદ્ધ કરવાનો છે ત્યારબાદ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો